બાળકો પચાસ સુધીનું સંખ્યા જ્ઞાન તમને હવે પાક્કું થઈ ગયું લાગે છે હવે પચાસ પછી આગળ એકડા લખવાની રીત તમને હું શીખવું પચાસ એટલે દસ દસના પાંચ જૂથ એ આપણને હવે ખબર પડી ગઈ છે આપણી પાસે દસ દસના પાંચ જૂથ છે એટલે પચાસ વસ્તુ પચાસ કોઈપણ સંખ્યા આપણી પાસે છે એની બાજુમાં આપણે એક લઈએ છીએ કોઈ પણ છૂટો મણકો લઈ શકો છો બટ બટન લઈ શકો છો કચુકો લઈ શકો છો કોઈ પણ એક જ વસ્તુ લેવાની છે પચાસ અને એક વસ્તુ છે એટલે એ આપણી પાસે એકાવન થઈ કહેવાય ગણિતમાં તેને એકાવન બોલાય છે અને લખવું હોય તો પાંચ અને એક બંનેને સાથે લખી અને એકાવન આપણે લખી શકીએ છીએ આ રીતે આજે હું તમને એકાવનથી સાહીઠના એકડા કેવી રીતે બોલાય કેવી રીતે લખાય તેની સમજ આપીશ એકાવન પછી પચાસ તો છે જ આપણી પાસે દસ દસના પાંચ જૂથ હવે આપણે બે છૂટા મણકા લઈશું એટલે પચાસ અને બે દસ દસના પાંચ જૂથ એટલે પાંચ છૂટ્ટા બે એટલે જોડે બે લખીશું એટલે પચાસ ને બે બાવન આ જ રીતે પચાસ છે હવે છૂટ્ટી વસ્તુ કે છૂટ્ટા મણકા ત્રણ લઈશું તો પચાસ ને ત્રણ ત્રેપન થાય એના પછી પચાસ તો છે જ હવે ચાર લઈએ છીએ એટલે પચાસ ને ચાર ચોપન લખવું હોય તો પાંચ અને ચાર સાથે લખાય બોલવું હોય તો પચાસ ને ચાર ચોપન એ રીતે બોલાય એના પછી પચાસ છે હવે પાંચ લઈએ છીએ એટલે પચાસ ને પાંચ પંચાવન આ રીતે બોલાય લખવા માટે પાંચ અને પાંચ બંને સાથે લખો એટલે એને પંચાવન લખાય એના પછી પચાસ ને છ એટલે કે પચાસ છે અને છ છૂટી વસ્તુ લેવાની છે પચાસમાંથી પાંચ છૂટી વસ્તુનો છ એટલે પાંચ અને છ સાથે લખીએ તો છપ્પન થયા કહેવાય એને બોલવું હોય તો છપ્પન અને લખવું હોય તો પાંચ અને છ ને સાથે લખાય આમ પચાસ ને છપ્પન લખી શકાય તેના પછી પચાસ અને સાત દસ દસના પાંચ જૂથ એટલે પચાસ છુટ્ટી સાત વસ્તુ એટલે સાત પચાસમાંથી પાંચ અને સાતના સાત એટલે સત્તાવન લખી શકાય એના પછી કેટલા મણકા લઈશું આવે છૂટા આઠ મણકા પચાસ તો છે જ દસ દસના પાંચ જૂથ અને આઠ છુટ્ટા મણકા એટલે પચાસ ને આઠ અઠ્ઠાવન બોલાય લખવું હોય તો પાંચ અને આઠને સાથે લખો એટલે અઠ્ઠાવન થઈ ગયા કહેવાય એના પછી દસ દસના પાંચ જૂથ તો છે જ આપણી પાસે એટલે પચાસ હવે છૂટા મણકા નવ લેવાના છે એટલે પચાસ ને નવ સાઠ બોલાશે શું બોલાશે સાઠ લખવા માટે પાંચ અને નવને સાથે લખવાના હવે દસ દસના પાંચ જૂથ છે એટલે પચાસ થયા અને હવે આપણે છૂટા મણકા દસ લઈએ છીએ એટલે ફરી પાછું એનું એક જૂથ બની ગયું તો હવે ઘણું જે દસ દસના કેટલા જૂથ થયા આપણી પાસે પાંચ જૂથ હતા અને બીજું આ એક આવ્યું એટલે એક બે ત્રણ ચાર પાંચ અને છ જૂથ થયા એટલે કુલ સાહીઠ મણકા થયા કહેવાય બોલાય એને સાઠ અને લખવું હોય તો છગડે મિંડે છ અને શૂન્ય એ રીતે સાઠ લખી શકાય આમ એકાવનથી સાઠ એકડા આપણે આ રીતે નોટમાં લખવાના છે એક વખત હું બોલાવું છું મારી પાછળ પાછળ તમે બોલતા રહેજો અને નોટમાં લખજો પચાસ ને એકાવન પચાસ ને બે બાવન પચાસ ને ત્રણ ત્રેપન પચાસ ને ચાર ચોપન પચાસ ને પાંચ પંચાવન પચાસને ને છપ્પન પચાસને ને સાત સત્તાવન પચાસ ને આઠ અઠ્ઠાવન પચાસ ને નવ ઓગણસાઠ પચાસ ને દસ સાઠ વિડિયોમાં છેલ્લે સળંગ જે એકડા આવે છે પચાસ ને એક એકાવન પચાસને બે બાવનથી પચાસને દસ સાઠ સુધી એ તમારે ખાનાવાળી નોટમાં નવા પાન ઉપર લખવાનું છે એકવાર લખી લો બાજુમાં જગ્યા હોય તો બીજી વાર લખો અને તારીખ પણ લખજો જોડે બરાબર ફોટો પાડીને મોકલજો અને આ પચાસને એક એકાવનની લાઈન ચાર વાર લખવાની છે કારણ કે આપણા માટે નવી છે તમે કદાચ ભૂલી ગયા હશો તો તમને તાજી થઈ જાય માટે ચલો આવજો ફરી મળીએ ત્યાં સુધી